આ સરકારની સામે મોરચો માંડવા માટે, હકની લડાઈ લડવા માટે, અધિકારની માગણી કરવા માટે વધુ એક સંગઠનની શરૂઆત થઈ છે. આ યુનિયન છે રાણી લક્ષ્મીબાઈ આશા વર્કરોનું સંગઠન, ટૂંકમાં મહિલાઓનું આ સંગઠન છે જે વર્ષોથી પોતાને પીડિત અનુભવે છે. શા માટે આ સંગઠનની શરૂઆત થઈ અને હવે તેમણે મુખ્યમંત્રીને રાખડીની સાથે પત્ર પણ મોકલ્યો છે, એ તમામ બાબતો વિશે વાત કરી આ અહેવાલમાં. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજ્યમાં આંગણવાડી વર્કર, આશા વર્કર, આશા ફેસિલિટી વર્કર, આ તમામ બહેનો જે બહેનો લઘુત્તમ વેતનની માગણી કરે છે અને એના માટે આંદોલન કરે છે, પણ સરકાર સાંભળતી નથી. આનાથી વધારે શરમની વાત હજુ પણ મુખ્યમંત્રીને કઈ જોઈતી હશે એ મને સમજાતું નથી. વાત કરવી છે ગીર સોમનાથના વેરાવળની, જ્યાં આજે રાણી લક્ષ્મીબાઈ આશા વર્કરોનું યુનિયન બન્યું છે અને આ યુનિયન પોતાના હક અને અધિકારો માટે લડશે અને આશા વર્કર અને આશા ફેસિલિટી વર્કર બહેનોની જૂની અને પડતર માગણીઓ બાબતે લડશે તેવું તેમનું કહેવું છે. તેમણે આજે મુખ્યમંત્રીને રાખડી મોકલવાનો પ્રયોગ કર્યો છે. તેઓ રાખડી સાથે પોતાનો પત્ર મોકલી રહ્યા છે. આ પત્રમાં બહેનો પોતાના લઘુત્તમ વેતનની માગણી કરી રહ્યા છે, કાયમી નોકરીની માગણી કરી રહ્યા છે, તેમના હકો આપવા માટેની માગણી કરી રહ્યા છે અને આ બધી જ માગણીઓ તે કરી રહ્યા છે. તેના તેઓ હકદાર છે તેવું તેમને લાગે છે અને તેઓનું કામ પ્રમાણે દેખાય છે. આશા વર્કરોના, આંગણવાડી વર્કરોના આ આંદોલનો, તેમને મોટી સંખ્યામાં રેલીઓ આપણે સૌએ જોઈ હશે, પરંતુ સ્થિતિ અત્યંત દારૂણ બને ત્યારે રાજનેતાઓ આવી સ્થિતિઓમાં તેમની વારે આવે તે ખૂબ જરૂરી હોય છે. આવું જ કંઈક કરી રહ્યા છે પ્રવીણ રામ, સાંભળો તેઓ શું કહે છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે આશા બહેનો અને આશા ફેસિલિટર બહેનો દ્વારા ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીને રાખડી સાથે એક ખૂબ લાગણીસભર લેટર મોકલી અને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આમ તો જનરલી ઘણા બધા મુદ્દાઓને લઈને આશાબહેનો વર્ષોથી લડતા આવ્યા છે, રેલીઓ કરી છે, પરંતુ ક્યારેય નિરાકરણ નથી આવતા. ત્યારે આજે આશાબહેનો એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. વેરાવળ ખાતેથી ભેગા થઈ તમામ બહેનોએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રાખડી મોકલી છે અને રાખડી મોકલીને પોતાના મોટા ભાઈ માન્યા છે અને સાથે સાથે એક લાગણીસભર જે લેટર મોકલ્યો છે, લેટરની અંદર ઉલ્લેખ કર્યો છે કે રક્ષાબંધનમાં કોઈ બહેન ભાઈને રાખડી બાંધે તો એમને ખુશી ભેટ ભાઈ આપ કંઈક ને કંઈક આપતો હોય છે, પરંતુ ઘણા બધા કિસ્સામાં એવું બનતું હોય છે કે ભાઈ જ્યારે કંજૂસ થઈ જાય, ખીચામાં હાથ ન નાખે, તો બેન એમની પાસે માગી પણ લે કારણ કે એમનો હક છે. ત્યારે આજે આશાબહેનોએ રાજ્યના મુખ્યમંત્રીને મોટા ભાઈ માની અને રાખડી મોકલી છે અને બહેનોએ એવું પણ કીધું છે કે ભાઈ ઘણા સમયથી કંઈ આપતા નથી, એટલા માટે બહેનોએ માગણી કરી છે કે તમામ આશા બહેનો અને આશા ફેસિલિટર બહેનોને લઘુત્તમ વેતન આપવામાં આવે અને એને કાયમી કર્મચારી તરીકે ગણવામાં આવે. આ માગણી સાથે એક લાગણીસભર લેટર મુખ્યમંત્રીને મોકલવામાં આવ્યો છે. ત્યારે આવનારા દિવસોમાં જોઈએ છે કે મુખ્યમંત્રીશ્રી આ લેટરનો શું પ્રત્યુત્તર આપે છે. સાથે સાથે આજરોજ વેરાવળ ખાતે આશા બહેનો અને ફેસિલિટર બહેનો માટે એક યુનિયનની રચના કરવામાં આવી છે. આ યુનિયનનું નામ રાખવામાં આવ્યું છે રાણી લક્ષ્મીબાઈ આશા યુનિયન, જે કાયમી માટે આશા બહેનો અને આશા ફેસિલિટર બહેનોના પ્રશ્નો માટે લડત ઉઠાવશે અને એમના જે કંઈ પણ પદાધિકારીઓ છે એ પણ આશા બહેનો જ રહેશે. તો આપે જોયું એ પ્રકારે વેરાવળમાં આ આશા વર્કર બહેનોએ કઈ પ્રકારનો કાર્યક્રમ કરી નવતર પ્રયોગ કર્યો છે, જોઈએ તેઓ આ પ્રયોગમાં કેટલા સફળ થાય છે. તેમની રાખડીમાં, તેમની લાગણીમાં એ તાકાત છે કે આ રાજ્યના મુખ્યમંત્રીને તે જગાડી શકે કે આ રાજ્યની સૂતેલી સિસ્ટમને તે જગાડી શકે. આ તમામ સવાલોના જવાબ તો કંઈક નક્કર પરિણામ મળે ત્યારે આપણને મળશે. આપણે આ તમામ અહેવાલો પર નજર કરતા રહીશું. માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. નમસ્કાર. વૈષ્ણવ જન તો તેને કહીએ જે